G6 न्यूज चैनलमां तमाम दर्शक मित्रोनु हार्दिक स्वागत छे। हूँ छु फरहान वोरा। आवे एक नजर करिए आजनी नवी हेडलाइन्स तरफ। भारते 22 वर्ष पहला जे सपनू जोयुं हतुं ते हवे पूरुं थयुं छे। आटला वर्षोनी मेहनत बाद सोमवारे एरफोर्स ने स्वदेशी लाइट कॉम्बेट हेलिकॉप्टर मळी गया छे। आ हेलिकॉप्टरनुं एरफोर्समां सामेल थवाथी भारतनी ताकतमां जबरदस्त वधारो थयो छे। आ હેલિકોપ્ટર ભીષણ રણ, બરફના પહાડો સહિત દરેક સ્થિતિમાં દુશ્મનો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે। તે પ્રતિ મિનિટ 750 બુલેટ ફાયર કરી શકે છે, જ્યારે તે એન્ટી ટેન્ક અને એર ટુ એર મિસાઇલથી પણ સજ્જ થઈ શકે છે। સુરત જિલ્લામાં વધુ એક ભાજપના હોદ્દેદારનો બીભત્સ વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે। બારડોલી તાલુકાના ખરવાસા ગામના સહકારી અને રાજકીય અગ્રણી અજીત પટેલ એક ઘરની બહાર મહિલા સાથે બીભત્સ વર્તન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહિલા પણ નગ્ન હાલતમાં બિંદાસ પડે નેતાના બાહુપાસમાં દેખાઈ રહી છે, તેમજ બંને એકબીજા સાથે બીભત્સ હરકત કરતા નજરે પડી રહ્યા છે। આ વિડીયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે। અમદાવાદ શહેરમાં સતત લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળી રહી છે। જે વિસ્તારમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર રહે છે ત્યાં 24 કલાકમાં 2 હત્યાના બનાવ બનતા ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં પોલીસ વિભાગ મુકાયો છે। શહેરમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે વિસ્તારમાં ગુનેગારો એટલા માથા ભારે છે કે હથિયારો લઈ ગરબામાં ઘૂસી ગયા અને ગરબા બંધ કરાવી દીધા હતા। આ સમગ્ર મામલો સીસીટીવીમાં પણ સામે આવ્યો છે। અમદાવાદ શહેરના મેઘાણી નગર વિસ્તારમાં ગુનેગારોને સહેજ પણ ડર ન હોય તેવી છાપ ઉપસી રહી છે। સ્થાનિક પોલીસ શું કરી રહી છે તેની કોઈને ખબર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે 2 દિવસમાં 2 હત્યાના બનાવ બન્યા છે, જ્યારે એક યુવકને જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર એક સિનિયર સિટીઝન મહિલાની હત્યા તેમજ એક પોસ્ટર ફાડવા બાબતે એક યુવકની હત્યા 24 કલાકમાં પોલીસની ચોપડે નોંધાઈ છે, જે અંગે પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે એક ચોંકાવનારી ઘટના એવી પણ સામે આવી રહી છે કે આ વિસ્તારમાં એક જગ્યાએ ચાલીમાં ગરબા રમાઈ રહ્યા હતા ત્યારે કેટલાક ટપોરીઓ પોતાના હાથમાં દંડા અને તીક્ષ્ણ હથિયાર લઈ ઘૂસી ગયા હતા, જેનાથી તેમણે આતંક મચાવ્યો હતો અને ગરબા બંધ કરાવી દીધા હતા અને પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ છે। કોરોનાના 2 વર્ષ બાદ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। આણંદના તારાપુરમાં ગરબે ઘૂમી રહેલા એક યુવકનું મોત થયું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। તારાપુર શિવશક્તિ સોસાયટીમાં યુવકને ગરબા રમતા રમતા ચક્કર આવ્યા અને અચાનક મોતને ભેટ્યો હોવાના સમાચાર છેલ્લા 2 દિવસથી રાજ્યને ગમરોળ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયો પહેલાં ક્યાંનો છે તે અંગે અસમંજસ પ્રવર્તી રહ્યું હતું, પરંતુ સ્થાનિક સૂત્રો દ્વારા આ વાયરલ વિડીયો આણંદના તારાપુર હોવાની પુષ્ટિ થઈ છે। આ આકસ્મિક મોત અંગે પરિવાર દ્વારા પોલીસમાં કોઈ જ નોંધ કરાવાઈ નથી। ગુજરાત ભાજપ દ્વારા પોતાના જ એક નેતાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાનો હુકમ કમલમ કાર્યાલયમાંથી કરવામાં આવ્યો છે। કિશનસિંહ સોલંકીને પક્ષમાં 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે કિશનસિંહ સોલંકીએ ગેરશિસ્ત કરી હોવાનો આ પહેલો પ્રસંગ નથી। ભૂતકાળમાં પણ તેમને કેન્સવિલે ખાતે સંગઠનના નેતાઓ સાથે માથાકૂટ કરી ગેરશિસ્ત કરી હતી, જે તે સમયે તેમને પક્ષની કામગીરીથી દૂર કરાયા હતા। ગઈકાલે ફરીથી જ્યારે આ ઘટના બની છે ત્યારે પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે। આગામી વિધાનસભા ચૂંટણીના પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આડેધડ રોડ, ડ્રેનેજ અને પાણીની લાઇનો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। વડોદરાના ગોરવા પંચવટી રોડ પર કોર્પોરેશન દ્વારા 6 વખત પેચવર્કનું કામ કરી દેવામાં આવ્યું છે, ત્યારે 7મી વખત રોડ પેચવર્કના ખાતમુહૂર્ત પ્રસંગે પહોંચેલા સયાજીગંજ મતવિસ્તારના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે એવોર્ડ મેળવનાર જીતુ સુખડિયાનો સ્થાનિક લોકોએ સ્થાનિક કાઉન્સિલરોની હાજરીમાં ઘેરાવ કર્યો હતો અને વિવિધ પડતર કામો અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। જોકે ઉગ્ર વાતાવરણ વચ્ચે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરે શ્રીફળ જમણા હાથથી વધેરવાના બદલે ડાબા હાથે વધેરતા ચર્ચાનો વિષય બન્યો હતો। વડોદરાના ફતેપુરા કુરવાડ વિસ્તારમાં રહેતા સાગર કનૈયાલાલ રાણા નામનો શખ્સ સગીરાને એક્ટિવા શીખાવવાના બહાને અકોટા તરફ લઈ ગયો હતો, તેમજ તેની સાથે શારીરિક છેડતી કરી હતી। ત્યારબાદ સગીરા સ્કૂલ તેમજ ટ્યુશન જતી હોય ત્યારે તેની પર વોચ રાખી તેનો પીછો કરતો હતો। સાગર રાણાએ સગીરાને ધમકી આપી હતી કે જો તેની સાથે નહીં બોલે તો જાનથી મારી નાખશે। આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। આ કેસમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI VA પરમારે આરોપી સાગરની ધરપકડ કરી તેની સામે કોર્ટમાં ચાર્જશીટ અને જરૂરી પુરાવા રજૂ કર્યા હતા। આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દોષી સાગર રાણાને 5 વર્ષની કેદની સજા અને 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે।
જો દંડ ન ભરે તો 3 મહિનાની વધુ સખત કેદની સજા ફરમાવશે। અત્યારે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે। જોવાનું ભૂલશો નહીં જી6 ન્યૂઝ।